અમદાવાદ ખાતે આવેલા સરદાર મેમોરિયલ હોલ શાહબાગ ખાતે તેરા પંથ યુવક પરિષદ દ્વારા શૂરોના સૂર રેલાતા કાર્યક્રમ સરગમના બીજા સેમિફાઇનલનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિમલ કટારિયા, પ્રમુખ સંદીપ કોઠારી, સેક્રેટરી કન્વીનર સુબોધ પુગોલિયા અને લકી કોઠારી તેમજ અમદાવાદથી રાજેશ ચોપડા અધ્યક્ષ, પ્રદીપ બગરેચા મંત્રી, સુનિલ ગુગલિયા સહિત તેરા પંથ સમાજથી જોડાયેલા તમામ જૈન લોકોના મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. આ સેમિફાઇનલમાં ગુજરાતના ગાંધીનગર અને અમદાવાદ તેમજ રાજસ્થાન, હૈદરાબાદ, મુંબઈ, બેંગ્લોર વગેરે શહેરોથી સ્પર્ધકોએ ભાગ લીધો અને સ્ટેજ પર પોતાની પ્રતિભા દર્શાવી હતી. ખાસ કરીને તેરા પંથ ધર્મ સંઘની વાત કરીએ તો આધ્યાત્મિક રચનાઓને એક મંચ પર પ્રસ્તુત કરવી તેમજ લોકો માટે રક્ત ભેગું કરવા રક્તદાન કેમ્પનું આયોજન કરવું, ક્ષેત્રની પ્રતિભાઓને એક જ રાષ્ટ્રીય મંચ પર પ્રદાન કરવું તેમજ સંઘની મહાન પરંપરાને સંગીત રૂપી સન્માન આપવાનું કાર્ય કરવામાં આવે છે. આ શોની ખાસ વાત કરીએ તો મુંબઈથી આવેલ કરિશ્મા કોઠારીની આગેવાની હેઠળ 10 મહિલાઓની ટીમ દ્વારા બાહુબલીના ગીત પર ભગવાન મહાવીર પર તૈયાર કરવામાં આવ્યું હતું, ત્યારે બીજું ગીત ટીમમાં મહિલાઓને એક પણ દીકરી ન હોવાથી આજના યુગમાં દીકરીના મૂલ્યને દર્શાવતું દીકરીઓ માટેના ખાસ ગીતને તૈયાર કરવામાં આવ્યું અને ફાઇનલ સુધી પહોંચવાની ખેવના દર્શાવી હતી. 9 ટીમોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જેમાંથી 4 ટીમો ફાઇનલમાં જશે અને પોતાનું પર્ફોર્મન્સ આપશે. બતાવ્યું કે આ આધ્યાત્મિક સંસ્થા જે પણ એની સાથે માનવ સેવામાં પણ જે કાર્યો કરે છે, આચાર્ય તુલસી ડાયગ્નોસ્ટિક સેન્ટર એક લેબોરેટરી આખા ભારતમાં 43 છે એની અંદર હું કહેવા માગું છું કે અમદાવાદમાં પણ અમારી 2 લેબોરેટરી ચાલે છે, જે માત્ર 25-30% જ રાહત દરે પેશન્ટની લેબોરેટરીની જાંચ કરે છે. અમદાવાદમાં ઈદગાહ ચોકી અને અમરાઈવાડીએ 2 લેબોરેટરી અમારી ચાલે છે અને સારામાં સારી લેબોરેટરીને અમારો જે ઉદ્દેશ છે કે સમાજના છેલ્લા વ્યક્તિ સુધી અમે પહોંચીએ, તો એ ઉદ્દેશ્યને માધ્યમથી અમે માનવ સેવાનું આ સુંદર કાર્ય કરીએ છીએ. એની સાથે સાથે અમે ડેન્ટલનું પણ કાર્ય કરીએ છીએ અને બ્લડ અનુસૂચિત જે કાર્ય કર્યું, તો આ રીતે યુવાઓને મોટિવેશન કરવાનું અને યુવાઓના વિકાસનું જે કાર્ય થાય છે એ અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના માધ્યમથી ખૂબ જ સરસ થાય છે. એની અંદર સેવા, સંસ્કાર અને સંગઠન એક મુખ્ય ઉદ્દેશ છે. એના મારફતે જ આ કાર્ય થાય છે અને આજે અમારી નેશનલ ટીમ રાષ્ટ્રીય અધ્યક્ષ વિમલજી કટારિયા અને એમની સાથે અમારા પદાધિકારી પણ અમદાવાદમાં ઉપસ્થિત થયા છે, તો એમનું આજે અમે હાર્દિક સ્વાગત અભિનંદન કરીએ છીએ. અને એની સાથે સાથે માનવ સેવાની સાથે અમે આજે એક ભજન મંડળીનું અને સમાજની પ્રતિભાઓને બહાર લાવવાનું એક કાર્ય પણ અહીં કર્યું છે, તો અમદાવાદની પ્રતિભાઓ પણ બહાર આવશે અને આખા ભારતની 9 ટીમો આજે અમદાવાદના આંગણે આવી છે અને એ પોતાના પરફોર્મન્સ આપીને ફાઇનલની અંદર આગળ વધશે, તો અમે એમને પણ ખૂબ ખૂબ. સંજીવ કુમાર રાજપૂત, ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.